મારા ઘરે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો, એ જાફર કરીમ એક નામ કરીને છે, ને બહારનો છે, યુપીનો ક્યાંકનો છે. એ માણસ વાસણ વેચવા આવ્યો હતો, તો એ વાસણ વેચવાના બાને મારા ઘરમાં ઘૂસી ગયો. મારી છોકરી એકલીને જોઈને એના ઉપર અટેપ કરી નાખ્યો, બરાબર. એને બહુ હાલત એની ગંભીર કરી નાખી. નાની છોકરી જે મારી 8 વર્ષની, એની હાલત બહુ ખરાબ કરી નાખી. ત્યાં લાગીમાં મારો છોકરો આવ્યો, 10 વર્ષનો છોકરો છે, જે મારી છોકરી છે એ 8 વર્ષની. તો છોકરો આવીને એને બચાવવા ગયો. છોકરાએ જોયું તો છોકરાને માર મારી ને બેને કમાડમાં બંધ કરી રૂમમાં ને પોતે ફરાર થઈ ગયો. હવે હું એટલો કહેવા માગું છું કે આ વસ્તુ જે મારે છોકરીથી આવી 8 વર્ષની બાળકથી આવી ઘટના ઘટી છે, તો હું એમ સમાજને કહેવા માગું છું કે સમાજ તમે એટલો કંઈક નિર્ણય લ્યો, એવો કડક કદમ ઉપાડો એ દરિંદાજી સામે, કે આ ઘટના કોઈ સમાજની અંદરમાં આ કોઈ વસ્તુ કોઈ ઘરથી ન થવી જોઈએ. જો કાલે સાંજની જે ઘટના હતી કે જોગી હિન્દુ સમાજની દીકરી સાથે જે રીતે યુપીના કોઈ જાફર બંજારા નામના યુવકે શારીરિક અડફલા કર્યા છે, સાંજના 5 વાગ્યાની આ ઘટના છે, જ્યારે ભાઈ બહેન ઘરે એકલા હતા ત્યારે આ ફેરીઓ, પોલીસના જણાવ્યા મુજબ કે ફેરીઓ છે, આ ફેરીઓ આવી અને ઘરમાં આ છોકરી ઉપર શારીરિક અડફલા કરી જાય છે. એના બાદ છોકરીનો પરિવાર દીકરીને હોસ્પિટલે લઈ આવે છે. પણ જે ઘટના બની એના પછી જે જીકે જનરલ હોસ્પિટલના જે તે ડૉક્ટર હતા એના નામની હજી મને જાણ નથી થઈ, પણ જ્યારે પીડિત દીકરીનો બાપ એ દીકરીને હોસ્પિટલે લઈ આવે છે અને હોસ્પિટલમાં એવો જવાબ આપવામાં આવે છે કે તમે પહેલાં એને પોલીસ સ્ટેશને લઈ જાઓ, પોલીસ FIR કરશે, એના પછી અમે છોકરીને એડમિટ કરશું, જ્યારે ખરેખર છોકરી પીડાથી કણસતીથી એને ખૂબ જ તાવ હતો. છોકરીને જ્યારે પોલીસ સ્ટેશને લઈ જાય છે એના બાદ પોલીસ આવે છે, એને 1/2 કલાક રહીને એડમિટ કરે છે. એટલે અહીંયા સરકારી હોસ્પિટલ ઉપર પણ સવાલ ઉઠે છે કે આવું કેમ. દર્દી કોઈ પણ સંપ્રદાય ધર્મનો હોય, પણ પહેલી ડૉક્ટરની ફરજ આવે છે કે એને કોઈ પણ સવાલ પૂછ્યા વગર એને લઈ લેવો જોઈએ એડમિટ માટે. 8 વર્ષની દીકરી પીડાથી તડપતી હતી ત્યારે ડૉક્ટરે પણ અમાનવીય કૃત્ય કર્યું છે, તો એની સામે પણ હિન્દુ યુવા સંગઠનને વાંધો છે. અને બીજું, પ્રશાસનને અહીંથી કહેવા માંગીશ કે બંગાળમાં પણ હિન્દુ સુરક્ષિત નથી, મધ્યપ્રદેશમાં પણ હિન્દુ સુરક્ષિત નથી, અને કચ્છમાં પણ હિન્દુ સુરક્ષિત નથી. ખરેખર જ્યારે આવા લોકો જે કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ પોલીસ પાસે હોતા નથી, અને આવા લોકો, આ તો પોલીસની પ્રશંસનીય કામગીરી હતી, નો ડાઉટ. રાતોરાત પોલીસે આરોપીને પકડ્યો છે, અત્યારે પણ આરોપી જેલમાં છે. પરંતુ જો યુપીનો કોઈ વ્યક્તિ આવી ઘટના કરી અને યુપી ભાગી જાય તો એ ક્યારે પકડાય? તો અહીંયા પ્રશાસનને પણ ચેતવાની જરૂર છે. અમારી પહેલાં પણ NRCની માંગ રહી છે કે કોઈ પણ રીતે આવા લોકોને ઓળખવા જરૂરી છે. તો જે ઘટના બની છે એમાં હિન્દુ યુવા સંગઠને સંપૂર્ણ રીતે આ દીકરીના પરિવાર સાથે રહ્યો છે, એને સંપૂર્ણ આર્થિક મદદ પણ કરશે. પણ આવી ઘટનાઓથી પ્રશાસને પણ સબક લેવાની જરૂર છે કે આવા ફેરિયાઓ, આવા લોકોને રોકવામાં આવે અથવા એની પૂર્ણ તપાસ કરવામાં આવે કે આમનો કોઈ ગુનાહિત ઇતિહાસ તો નથી. અને ખરેખર હિન્દુ સમાજને પણ આના ઉપરથી ચેતવાની જરૂર છે કે આવા લોકો આવી ઘટનાઓને અંજામ આપી જશે, અને તમે ઘરમાં કોઈ પ્રતિક્રિયા નહીં આપો તો જે નાના પરિવારો છે, જે નાની જાતિઓ છે, એની અવાજ દબાઈ જશે.